હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો વિદ્યા સહાયકનું ઉમેદવારોનું આંદોલન શરૂ છે મિત્રો. કોઈ પણ પ્રકારે આંદોલન બંધ કરવામાં નથી આવ્યું. અમુક ઉમેદવારો જ ઘરે આવતા રહ્યા હતા, હજી આંદોલન શરૂ છે અને 11 તારીખે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થવાના છે. તો જે વિદ્યાર્થી ત્યાં છે તેમનું હું કોલ રેકોર્ડિંગ સંભળાવી દઉં છું તમને. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો જેથી કરીને આપણો વિડીયો પુશ થાય અને બધા સુધી ઉતરે, આપણે બધા મિત્રો સુધી પહોંચાડવાનું છે. તો શરૂ કરીએ જો વિડીયો. નમસ્કાર મિત્રો, આપણા લગાતાર જે ન્યૂઝ મળી રહ્યા છે સંદેશ ન્યૂઝમાં કે વિદ્યા સાહેબે પોતાનો આંદોલન સમાપ્ત કર્યું, એ ખોટા છે, તદ્દન ખોટા છે. આપણા લોકોને જેને વિશ્વાસમાં લીધા તેવા રંજીતભાઈ કોળી આપણી સાથે દગો કરી ગયા છે. આપણા ત્યાં રહેતા 24 કલાક દીપકભાઈ દીપકસિંહ વાઘેલાને અને 2-4 બહેનોને લઈને પરાણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, અને જે એમને સાચું સ્ટેટમેન્ટ આપ્યું છે ને ફેસબુક લાઈવમાં, એ એમને નથી બતાવી ત્યાં, અપલોડ નથી કર્યું, અને જે એમને દબાણમાં અપાયું છે ને એ એમનાથી કરાવડાયું છે. એટલે આપણું આંદોલન ચાલુ છે અને હવે તમે બધાને હું જોરદાર આહવાન કરું છું, મોટી સંખ્યામાં આવો અને આપણે દીપકભાઈ જોડે બધા 24 કલાક સુધી રોકાશું. પણ હવે આપણું આંદોલન જે છે ને એનાથી 3 ગણી બુલેટ ગતિથી આપણે સ્પીડમાં ચલાવવાનું છે. બધા આવો, જેટલા પણ તમારે ઓળખાણમાં હોય ને એટલા પણ વિદ્યા સાહેબ બધા આવો, માલીને લઈને આવો, બધાને લઈને આવો. સંખ્યા પૂરેપૂરી આવવી જોઈએ. ના ચાલે ના ચાલે, હવે આપણે આટલી બધી મહેનત કરી છે, શા માટે કરી છે? બીજી ભરતી માટે નથી કે આ ભરતીમાં વધારો આવવો જોઈએ, નહીં તો પછી આપણે આટલા બધા દિવસની મહેનત પાણીમાં જશે. અને એ દીપકસિંહ સાથે ચીટિંગ કરી ગયા છે, આપણી સાથે પણ ચીટિંગ કરી ગયા છે. આપણા બધા મેસેજ સાંભળીને તમને મને બધાને દુઃખ લાગ્યું હતું, પણ હવે આપણે બધા સાથે જોડાશું અને મોટી સંખ્યામાં સોમવારે ત્યાં તૂટી પડજો. દીપકભાઈને એવું લાગવું જોઈએ કે ના, મારે જોડે બધા છે ને આપણું આંદોલન ચાલુ છે, સોમવારે ત્યાં ભેગું થવાનું છે. જો જીતુભાઈ સોમવારે નહીં મળે તો આપણો આંદોલન ઉગ્ર સ્વરૂપમાં બનશે. સાચી હકીકત જાણો આપણા આંદોલનકારી દીપકસિંહના મુખેથી. વાયરલ વિડીયો પર ધ્યાન ના આપો. ત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અમારી સાથે રમત રમાઈ ગઈ છે. કોળી સમાજના આગેવાન રણજીતભાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે. અમારી માંગણી એક જ હતી કે અમારી માંગણી સ્વીકારવામાં આવે, પરંતુ કહેવાય ને કે મધ્યસ્થી બની અને અમારી સાથે એક રમત રમી ગયા છે. તે પણ જે નિવેદન છે તે તદ્દન ખોટું છે. અમે નિવેદન જે આપ્યું હતું એ નિવેદન ડિલીટ કરી દેવામાં આવ્યું છે ફેસબુક લાઈવમાંથી, અને જે જૂનું નિવેદન હતું એને અપલોડ કરી અને એને ખોટી રીતે ફેલાવવામાં આવ્યું છે. એટલે આ વાત તદ્દન ખોટી છે. જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કોઈ આંદોલન સમાપ્ત નથી થયું. તે વ્યક્તિ મધ્યસ્થી બની અને અમારી સાથે દગો કર્યો છે, કહેવાય ને કે ઉમેદવારોની લાગણી સાથે એમને ખિલવાડ કર્યો છે. માટે હું તમામ ઉમેદવારોને કહેવા માંગુ છું કે આંદોલન ચાલુ છે, મારાથી કોઈ એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. આ એક કે ફસાવાની સાજીશ રમાઈ ગઈ છે. એટલે બધા જ ઉમેદવાર એવું ના સમજતા કે મારા વતી આવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. મેં આવું કોઈ પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયકના ઉમેદવારો દ્વારા જે આંદોલન શરૂ હતું તેને સમાપ્ત કરવાની ખોટી એક રણનીતિ હતી અને કોક દ્વારા તેવી માહિતી ફેલાવવામાં આવી હતી જેથી કરીને બધા દ્વારા કવર કરવામાં આવી હતી, પરંતુ બીજા કોઈનો વાંક નહોતો એમાં તેમ કહી શકાય. અને હાલ ઉમેદવારો ત્યાં આંદોલનમાં છે અને તે ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની આંદોલનની સમાપ્તિ થઈ જ નથી. અહીં એને સાથે દગો કરી અને કોઈક વ્યક્તિ દ્વારા એવું કરવામાં આવ્યું છે કે જેથી આંદોલન પૂર્ણ થઈ ગયું છે તેમ કહી અને બધા જ ઉમેદવારોને અલગ અલગ પાડી દીધા જેથી કરીને. તો તમે સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ મેં અહીં બતાવી દીધું છે. કોલ છે, નોટપેડ છે, તમે કોલ રેકોર્ડિંગ નથી, કોલ નોટપેડ છે, તો તમે સાંભળી લો. અને વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયકના ઉમેદવારોને પ્લીઝ 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 વધુને વધુ સપોર્ટ કરો. અને તમારો સપોર્ટ આ એક બટન, લાઇક બટન અને એક શેર બટન, એ બંને બટનથી તમે સપોર્ટ કરી શકો છો. વધુમાં વધુ ત્યાં જઈને સપોર્ટ કરવો તો કરી જ શકાય છે, પણ આ પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો, મળીએ નવા વિડીયોમાં. આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.